સિનોર તાલુકાના માંજરોલ ગામેથી બે દિવસથી લાપતા બનેલ 34 વર્ષીય યુવાનનો મૃતદેહ માંજરોલ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતા મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતા મફતભાઈ મગનભાઈ પાટવાડિયા ઉંમર વર્ષ 34ના બે દિવસ અગાઉ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા. મફતભાઈ સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી પણ તેમનો કોઈ પતો મળ્યો ન હતો. શનિવારે સવારે માંજરોલ ગામ પાસેથી પસાર થતા ખેડૂતો અને પશુપાલકોએ ગામ પાસે અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલમાં મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી પહોંચી હતી અને ગ્રામ્યજનોની મદદથી કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહની ઓળખ થતા બે દિવસથી લાપતા બનેલ મફતભાઈનો મૃતદેહ હતો. નર્મદા કેનાલમાં મૃતદેહ હવા અંગેની વાત વાયુ વેગે આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.